તો આ જે છેલ્લો મુદ્દો છે તેનો અભ્યાસ આપણે વ્યવસ્થિત થાય વિડીયો સરસ રીતે આપણે આપણે શીખી ગયા કે જ્યારે વિદ્યુત પ્રવાહ આધારિત વાહકને ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે રાખવામાં આવે કે વિદ્યુત પ્રવાહ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે હોય ત્યારે તે વાહક બળ અનુભવે છે આપણે શીખી ગયા છીએ વિદ્યુત પ્રવાહ આધારિત જયારે ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહ હોય અને વિદ્યુત પ્રવાહ પસાર થાય તો ચુંબકીય ક્ષેત્ર છે એ લંબ સ્વરૂપે લાગે છે 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 બરાબર વાહક વાહક બળ આ કારણે ગતિ કરે હવે એવી પરિસ્થિતિનો વિચાર કરો કે વાહક ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે અથવા તો સ્થિર વાહકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર બદલાય આ સ્થિતિમાં શું થશે આનો સૌ પ્રથમ અભ્યાસ અંગ્રેજ ભૌતિક શાસ્ત્રી માઇકલ ફેરેડે કર્યો તો અઢારસો એકત્રીસ માં ફેરેડે એ ગતિમાન ચુંબક દ્વારા વિદ્યુત પ્રવાહ કઈ રીતે ઉત્પન્ન કરી શકાય તે કાર્ય કર્યું એટલે કે કે આની અંદર આપણે એ વાત કરે છે પ્રવૃત્તિ ભણી ગયા હતા આ પ્રવૃત્તિની અંદર આ આકૃતિની અંદર કે આ આકૃતિની અંદર તમે જુઓ છો કે જયારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે આ સળીઓ છે એ ગતિ કરે છે બરાબર છે પ્લસ માઇનસ અથવા તો માઈનસ પ્લસ કરવામાં આવે તો આ સળિયો છે એ ગતિ કરે છે એટલે વિદ્યુત પ્રવાહ આપતા સળિયો ગતિ કરે છે જો સળિયાને ગતિ કરાવવામાં આવે તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય તો આ વાત છે તમે સમજી ગયા હશો ફરીથી કે જો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો સળિયો છે એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને ગતિ કરે છે અને હવે એવું આવે છે

વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવાની વાત છે તો આ મુદ્દાની અંદર આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવાની વાત છે તો એક પ્રવૃત્તિ તમારી સામે તમે જોઈ શકો છો તો અહીંયા જે તમને નીચે જે આ જે મીટર દેખાય છે ને એ ગેલ્વી મીટર કહે છે કે એની અંદર ગેલ્વી મીટર શું છે એના વિશે અહીંયા આપેલું છે જો તમે મીટર ની અંદર સૌથી પહેલા જીરો પછી જે બાજુ વિદ્યુત પ્રવાહ વહેતો હશે આમ થી આમ તો એ બતાવશે આને ગેલ્વેનોમીટર કહે છે તો અહીં એક પ્રવૃત્તિ જોઈ શકો છો તમે કે આ પ્રવૃત્તિની અંદર શું છે તો કે અહીંથી વાહક તારનું એક ગુચડું બનાવેલ છે પછી આ તારને અહીં સાથે આમ જોડેલ છે

આખી રીતની અંદર શું કહેવા માંગે છે હું તમને ટૂંકમાં કહી દઉં કે અહીંયા પ્રવેશ કે ડાબી બાજુ તમને બતાવે છે ડાબી બાજુ થી ઉમેરો હવે જો આ ચુંબક છે આ બાજુ થી આમ પસાર કરવામાં આવશે તો ગેલવેનો ની અંદર તે આપણને આ સાઈડ બતાવશે એટલે કે અહીંયાથી જે ચુંબકીય ક્ષેત્ર રચાય છે જે ડાબી બાજુથી જમણી બાજુ જમણી બાજુથી ડાબી બાજુ તે પ્રમાણે વિદ્યુત પ્રવાહ પ્લસ માઇનસ એટલે કે ડાબુ અને જમણું બનશે એટલે ગેલવેનો મીટરની અંદર કઈ બાજુથી તમે ગૂંચડાની અંદર ચુંબક ઉમેરો છો તે પ્રમાણે આની અંદર બંને બતાવશે એકવાર આ બાજુ અને એકવાર આ બાજુ તો આવી રીતે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય અને તેની દિશા કેવી રીતે નક્કી થાય છે તે જોવા માટે આપણે ચકાસણી કરી તમે એ પણ ચકાસી શકો છો કે ચુંબક ઉપરનો પ્રયોગ કરવામાં આવે તો મીટર કરેલ વિરુદ્ધ દિશાની અંદર આપણે જોયું તેમ પહેલા ડાબી બાજુ હોય તો તેના કરતાં જમણી બાજુ તો પહેલા કરતા વિરુદ્ધ દિશામાં આપણને મીટર ની અંદર બતાવે છે જ્યારે ગૂંચળું અને ચુંબક બંને સ્થિર હોય ત્યારે ગેલ્વેનોમીટરની મીટર ની અંદર આવર્તન મળતું નથી બરાબર છે તો આ પ્રવૃત્તિ પરથી સ્પષ્ટ થાય છે કે ચુંબક ની સાપેક્ષ ગતિ વિદ્યુત સ્થિતિમાં પરિપથમાં રચાય છે ચુંબક દ્વારા વિદ્યુત રચાય છે તેવું સૌથી પહેલા માઇકલ ફેરેડે જે ભૌતિકશાસ્ત્રી છે તેના વિશેની પણ થોડી માહિતી આપણને આપેલી છે તો કંઈક પરિવર્તન ની હવે એક પ્રવૃત્તિ છે આગળ પ્રવૃત્તિ છે જેની અંદર બે ગૂંચળાની વાત છે આકૃતિ તમે જોઈ શકો છો બરાબર છે અને આની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે બેટરી દ્વારા આગળના પ્રયોગની અંદર શું હતું આપણે અંદરથી ચુંબક પસાર કરવામાં આવતો હતો બરાબર છે તો આવી રીતે તાંબાના બે ગૂંચળા લો આટાની સંખ્યા ખૂબ જ વધારે હોય અને ગૂંચળાને દર્શાવ્યા પ્રમાણે અવાહક નળાકાર રોલ પર દાખલ કરો અવાહક નળાકાર રોલ એટલે આ જે છે એ અવાહક આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તેવો હોવો જોઈએ નહીં થોડો આટલો દૂર રાખવાનો છે હવે અહીંથી તમે આવી રીતે આની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કરશો એટલે આમાં ચુંબકીય ક્ષેત્ર રચાશે હવે આ ચુંબકીય ક્ષેત્ર છે તે આને થોડી અસર પહેલી વખત કરશે એટલે જ્યારે તમે બેટરી સ્ટાર્ટ કરશો ને ત્યારે આ મીટરની અંદર બતાવશે પાછું તરત જ ઝીરો ઉપર આવી જશે

જો વિદ્યુત પ્રવાહ કોઈ અચળ મૂલ્ય ધારણ કરે છે તે શૂન્ય થાય તરત ગુજરાત બે ની સાથે જોડાયેલ ગેલોમીટર કોઈ આવર્તન દર્શાવતું નથી એટલે કે તરત શૂન્ય થઈ જાય છે એમ એટલે ની અંદર કોઈ આવર્તન દર્શાવી શકાતું નથી આ અવલોકનો પરથી એ નિષ્કર્ષ કાઢી શકીએ છીએ કે આપણે પણ ગૂંચડા એકમાંથી વહેતા વિદ્યુત વાહકના મૂલ્યમાં ફેરફાર થાય છે એટલે એક ગૂંચડું એક છે એના વહનમાં પણ ફેરફાર થતો હશે પ્રવાહ વહેવાનો ચાલુ થાય કે બંધ થાય ત્યારે ગુચડા બે માં વિદ્યુત તફાવત પ્રેરિત થાય છે ગૂચડા ને પ્રાથમિક ગૂચડું તથા ગૂચડા બે ને ગૌણ ગૂંચડું કહે છે પહેલું છે એ પ્રાથમિક અને બીજું છે એ ગૌણ આપણે આકૃતિ ની અંદર જોયું તેમાં આ પ્રાથમિક છે આ ગૌણ છે જેઓ પ્રથમ ગુચડામાંથી વહેતા વિદ્યુત પ્રવાહમાં ફેરફાર થાય છે તરત તેની સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્રમાં પણ ફેરફાર થાય છે તેથી બીજા આજુબાજુ રહેલ ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં ફેરફાર થવાને કારણે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે આ પ્રક્રિયા કે જેના દ્વારા કોઈ વાહકના બદલાવા બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રને કારણે અન્ય વાહકના વાહક પ્રવાહ પ્રેરિત થાય છે

તો એવી રીતે અવાહક છે તો છતાં પણ ચુંબકીય એક વાર વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે આમાં વિદ્યુત પ્રવાહ રચાય છે એટલે કે એમાં પણ વિદ્યુત થોડોક પ્રેરિત બને છે તો એ જે વાત થઈ આપણે તો કે તેને વિદ્યુત પ્રેરણ વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહે છે વ્યવહારમાં આપણે કોઈ ગૂંચડા વિદ્યુત પ્રવાહ કાં તો કોઈ ચુંબક ક્ષેત્રમાં ગતિ કરાવી તે અથવા તેની આજુબાજુ રહેલ ચુમ્કીય ક્ષેત્રમાં ફેરફાર કરીને પ્રેરિત કરી શકીએ છીએ મોટા મોટાભાગની પરિસ્થિતિઓમાં ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચડાને ગતિ કરવી વધારે વધારે સગવડ ભરી છે એટલે કે વધારે પરિસ્થિતિની અંદર ગૂંચડાને ગતિ કરાવી એ વધારે સગવડ છે ચુંબક ગતિ કરે એના કરતા ગૂંચળું ગતિ કરે આપણે મોસ્ટ ઓફ બધી મોટર ની અંદર ને એની અંદર જોતા હોઈએ છે કે વચ્ચે મોટર ની અંદર વચ્ચે જે ધરી હોય છે એ ચુંબક હોય છે અને ફરતું છે એ ગૂંચળું છે એ ગતિ કરાવવામાં આવે છે બરાબર એટલે સગળતા માટે ગૂંચળું છે એ ગતિ કરતું હોય છે અને ઘણી બધી જગ્યાએ આપણે એનો ઉપયોગ થાય છે જ્યારે ગૂચળાની ગતિને દિશા ચુંબકીય ક્ષેત્ર ની દિશાને લંબ રૂપે હોય ગુચડામાં ઉત્પન્ન થતો પ્રેરિત પ્રવાહ મધ્યમ જણાય છે આ સ્થિતિમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા શોધવા માટે આપણે એક સરળ નિયમનો ઉપયોગ કરીએ એ નિયમ અનુસાર જમણા તર્જની એટલે કે પ્રથમ જે તમે જોઈ શકો છો મધ્યમાન આંગળી એટલે આ તથા અંગૂઠા ને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પસારો કે ત્રણ એકબીજાને લંબ રહે ત્રણે ત્રણ અહીંથી આ નો ખૂણો બને અહીંથી નો ખૂણો બને આવી રીતે જો તર્જની ચુંબકીય ક્ષેત્રને દિશાનું સૂચન કરતી હોય અથવા અંગૂઠો વાહકની દિશાની સૂચવતો હોય તો મધ્યમાં આંગળી પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે તો આ સરળ નિયમને ફ્લેમિંગનો જમણો હાથનો નિયમ કહે છે ડાબા હાથનો નિયમ આપણે આગળ જોયો તો આ જમણા હાથના નિયમની અંદર ગતિ ક્ષેત્ર અને પ્રેરિત પ્રવાહ આવી રીતે દર્શાવેલા છે તો આ મુદ્દા ની અંદર આશા રાખું છું તમને ખ્યાલ આવી ગયો હશે અને આ મુદ્દા આપણા અભ્યાસક્રમ માટે આ વર્ષના અભ્યાસક્રમ માટે છેલ્લો મુદ્દો હતો તો પ્રકરણ નંબર તે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો જે છે તો આ પ્રકરણની અંદર છેલ્લે આવતા મહત્વના મુદ્દાઓ તમે શું શીખા તો આ મુદ્દાઓ જે છે તેને તમારે પાકી નોટની અંદર લખવાના છે અને સાથે સાથે આ સ્વાધ્યાય છે તે પણ તમારે પાકીનોટ ની અંદર લખવાનું છે અને ખાસ કરી આના જે મુદ્દા છે વ્યવસ્થિત મુદ્દાસર આકૃતિ દોરી અને લખવાના છે તો આશા રાખું છું કે તમને વિડીયોની અંદર અને હોમવર્ક પાકી પાકીનોટમાં શું લખવાનું છે તેનો ખ્યાલ આવી ગયો હશે સૌથી પહેલા આવતા અહીંયા આવતા તમે શું શીખ્યા એ મુદ્દા છે એ પાકી પાકીનોટમાં લખવાના છે અને આ સ્વાધ્યાય છે તે પણ પાકી નોટમાં પ્રશ્નો અને જવાબ સાથે લખવાનું છે તો આશા રાખીશ તમને આપેલ સૂચનાઓમાં ખ્યાલ આવી ગયો હશે અસ્તુ